પહેરવામાં સૌથી કમ્ફર્ટેબલ કોઈ ગાર્મેન્ટ હોય ને તો મને તો એ ટીશર્ટ લાગે છે। ગમે ત્યાં જવું હોય ફટાફટ પહેરીને રેડી થઈ જવાય, કેમ કે એમાં બટન ના આવે અને એટલે જ એ એક માથાકૂટ ઓછી। અને મારી જેમ તમને પણ કદાચ ટીશર્ટ જ વધારે કમ્ફર્ટેબલ લાગતું હશે। પણ શું તમને ક્યારે એવો સવાલ થયો કે આને ટીશર્ટ જ કેમ કહેવાય અને એમાં પણ આ ટી નો મતલબ શું થતો હશે? તમે પહોંચી ગયા છો VTV ગુજરાતી.com પર। શોનું નામ છે થેન્ક્સ ટુ અને હું છું ડીકે। દુનિયાના દરેક દેશોનો પોતાનો એક ખાસ પોશાક એટલે કે ડ્રેસિંગ હોય છે, અને જો આપણા ભારતની વાત કરવામાં આવે તો અહીં તો દરેક રાજ્યમાં તમને અલગ અલગ ડ્રેસિંગ જોવા મળશે, જે રાજ્યની ઓળખાણને પણ રિપ્રેઝન્ટ કરે છે। પણ ટી શર્ટ એક એવું ગાર્મેન્ટ છે કે જેને દુનિયાના દરેક દેશોમાં પહેરવામાં આવે છે। આ એક એવું કોમન ગાર્મેન્ટ છે જેને સામાન્ય રીતે મેલ અને ફિમેલ બંને પહેરી શકે છે, લાઈક જીન્સ। આ કોલર વગરનું ગાર્મેન્ટ એની સિમ્પલ ડિઝાઇનના કારણે પહેરવામાં એકદમ ઇઝી હોય છે અને પાછું એ પહેરવા પણ કમ્ફર્ટેબલ હોય છે, જેથી ખાસ સમરમાં તો તેને વધારે પહેરવામાં આવે છે। મારા અને તમારા જેવા બધા લોકોની કદાચ પહેલી પસંદ આ ટીશર્ટ જ હશે। હવે આ ટીશર્ટમાં ટી નો શું મતલબ થાય ને એ હું તમને કહું ને એ પહેલા ટીશર્ટની થોડી હિસ્ટ્રી વિશે કહી દઉં તો 19મી સદીમાં ટીશર્ટની શરૂઆત અંડર ગાર્મેન્ટ્સ તરીકે થઈ હતી, પણ 20મી સદીના મધ્યમાં તે કોમન કપડા તરીકે યુઝ થવા લાગ્યું અને એ વખતે તે ટોલ શર્ટ તરીકે ઓળખાતું હતું, કારણ કે તેની લંબાઈ ની એટલે કે ઘૂંટણ સુધીની હતી। પણ 20મી સદીમાં જ્યારે એને પોપ કલ્ચરમાં એન્ટ્રી મારીને બસ ત્યારથી જ એ ટીશર્ટ તરીકે ઓળખાવા લાગ્યું। પણ હવે મેઇન સવાલ એ થાય કે ટીશર્ટમાં ટી નો શું મતલબ થતો હશે, તો એના માટે થોડા દસકાઓ પાછળ જવું પડશે। કારણ કે દસકો પહેલા ટી શર્ટ ટોલ શર્ટ કે ટેન્ક ટોપના નામથી ઓળખાતું હતું, એટલા માટે ટી શર્ટમાં ટી નો પહેલો મતલબ ટોલ અને ટેન્ક થાય છે। પણ આ ટી શર્ટને ટી શર્ટ કહેવાનું સૌથી મોટું કારણ એનો ટી શેપ છે। જો તમે ક્યારે નોટિસ કરી હોય તો તમે જોયું હશે કે આ ટી શર્ટનો શેપ આલ્ફાબેટ ટી જેવો હોય છે અને બસ આ જ કારણથી તેને ટી શર્ટ કહેવામાં આવે છે। પણ તેને ટી શર્ટ કહેવાનું આ માત્ર એક જ કારણ નથી। એક રિપોર્ટ મુજબ 20મી સદીની શરૂઆતમાં સ્પેનિશ અમેરિકન વોર દરમિયાન જ્યારે અમેરિકી સૈનિક વોર માટેની ટ્રેનિંગ કરતા હતા એ વખતે ખૂબ જ હલકા ફૂલકા કપડાં પહેરતા હતા, જે સેમ આજે આપણે ટી શર્ટ પહેરીએ ને એવા જ હતા। ત્યારે એને ટ્રેનિંગ શર્ટ કહેવામાં આવતું અને એ જ ટ્રેનિંગ શર્ટ શોર્ટમાં ટી શર્ટ કહેવા લાગ્યું। પણ આવું હું નહીં, ઇતિહાસકારો કહે છે, અને આ ઇતિહાસકારોના કહેવા મુજબ અંડર શર્ટ પછી ટી શર્ટને US નેવીના જવાનોનો યુનિફોર્મ બનાવવામાં આવ્યો। અને એક બીજી વાત એ કે આ ટી શર્ટને કોકોકોલા કંપનીએ બ્રાન્ડ પ્રમોશન માટે યુઝ કર્યું હતું અને બસ ત્યારથી જ લોકોએ તેને અંડર શર્ટના બદલે એકલા ટી શર્ટ તરીકે પહેરવાનું શરૂ કરી દીધું। આ સાથે તમને એક બીજી વધારાની વાત કહી દઉં તો 2019માં ઇન્ડેક્સ બોક્સની એક રિસર્ચ થઈ હતી અને આ રિસર્ચ એવું કહે છે કે સૌથી વધારે ટી શર્ટ ચાઇનામાં પહેરવામાં આવે છે, જે બાદ અમેરિકા અને ભારતના લોકો સૌથી વધારે ટી શર્ટને પહેરે છે। તો આજના વિડીયોમાં મેં તમને ટી શર્ટને ટી શર્ટ શું કામ કહેવામાં આવે છે અને એમાં પણ આ ટી નો મતલબ શું થાય છે એના વિશેની ઇન્ફોર્મેશન આપી। જો તમને આજના વિડીયોની ઇન્ફોર્મેશન ગમી હોય, કંઈક નવું જાણવા મળ્યું હોય અને તમારા નોલેજમાં થોડો પણ વધારો થયો હોય ને તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા। હું તમને મળું છું ફરી જ આવી કોઈ યુનિક ઇન્ફોર્મેશન સાથે। ત્યાં સુધી બાકી બધી અપડેટ માટે જોતા રહો VTV ગુજરાતી.com।